ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ અલાયન્સ ક્લબ રિજિયન 1ની તમામ ક્લબો અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના બિહારસી દક્ષેશ્વર મંદિર સામે આવેલ સનરેઝ સ્કૂલ ખાતે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ રિજિયન 1ની તમામ ક્લબો અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2 એમજે એફસીએ રાજેશ જૈન અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના લાયન્સ જયસુખ કથિરિયાએ કર્યું હતું. લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટર જયસુખ કથિરિયા લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના સૌજન્યથી સનગ્રેસ સનલાઇટ સનરેઝ લિયો ક્લાસીસના સૌજન્યથી તેમના વાલીઓના સહકારથી અને સ્ટાફ મિત્રોના સહકારથી તેમજ લાયન્સ રિજિયન 1ના સહકારથી આજે સંજીવની મેગા રક્ત ડોનેશન કેમ્પનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ 300 યુનિટ અમારું ટાર્ગેટ છે, જે 100% પૂર્ણ થઈ જશે. આપ સૌ જાણો છો આજકાલ સુરતમાં રક્તની બહુ જ અછત છે. થેલેસેમિયાગ્રસ્ત 700 જેટલા બાળકો સુરતમાં છે. બંને દર 15 દિવસે રક્તની જરૂર હોય અને એ પોઝિટિવ અને એબી પોઝિટિવની તો ખાસ તંગી હોવાથી અમારા વાલીઓને અમે અપીલ કરી અને વાલીઓ બધાએ અમારી અપીલને માન આપી આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ત્યારે S9 અને સ્કાય ન્યૂઝને અમે અમારું આ કવરઅપ કરવા માટે પણ અભિનંદન આપીએ છીએ. સૌ દર્શક મિત્રોને પણ ખાસ વિનંતી, નિયમિત સમય અંતરે સુરતમાં 60 લાખ જેટલી વસ્તી છે, નિયમિત સમય અંતરે બધાએ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી અને રક્તની જે અછત છે તે આપણે સૌએ પૂર્ણ કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ રક્ત કોઈ બની નથી શકતું લેબોરેટરીમાં, માનવ જ માનવને કામ લાગી શકે. આથી રક્તદાન એ મહાદાન છે, કોઈની લાઈફ બચાવી શકાય, સેવ ધ લાઈફ એ આનું સૂત્ર છે. અને તેથી આપ સૌ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો. દર 3 મહિને આપ રક્તદાન પણ કરી શકો છો તો વર્ષમાં 4 વખત રક્તદાન પણ કરવું જોઈએ. અને સુરતમાં 160 વખત પણ રક્તદાન કરવાવાળી વ્યક્તિઓ છે. તો આવો આ જંગી કાર્યની અંદર, મહાન કાર્યની અંદર આપ સૌ સહભાગી થાઓ. થેન્ક યુ. ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ રિજિયનના 1ની તમામ ક્લબો અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.